ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયાએ એકત્રીસ માર્ચ બે હજાર ચૌદના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક એકંદર સુધારા તરફી પરિણામ હાંસલ કર્યા છે જેના કારણે ઊંચી આવક અસ્કયામત ગુણવત્તામાં સુધારો અને ચોખ્ખી વ્યાજ આવકમાં વૃદ્ધિ થકી કામગીરીમાં સુધારો નોંધાયો હતો બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષની તુલનાએ રૂપિયા ત્રણ હજાર બસો ને નવ્વાણું કરોડથી ઘટીને રૂપિયા ત્રણ હજાર એકતાલીસ કરોડ થયો હતો પરંતુ બેંકની કુલ નોન પર્ફોર્મિંગ એનપીએ ત્રીજા ત્રિમાસિક ઇઠ્યોતેર બેઝિસ પોઈન્ટ ઘટીને ચાર પોઈન્ટને પંચાણું ટકા અને નેટ એનપીએ સડસઠ બેઝિસ બે પોઈન્ટ સત્તાવન ટકા રહી છે બેંકે શેર ધારકોને શેર દીઠ રૂપિયા ત્રીસ ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે બેંકની ચોખ્ખી વ્યાજ આવક સોળ પોઈન્ટ પાંચ ટકા વધીને રૂપિયા બાર હજાર ત્રણ કરોડ થઈ છે જ્યારે અન્ય આવક અઢાર પોઈન્ટ સાત ટકા વધીને રૂપિયા છ હજાર કરોડ મેળવી છે બેંકની અસ્કયામત ગુણવત્તામાં મોટો સુધારો નોંધાયો છે બેંકની રકમમાં બેંકની કુલ એનપીએ ત્રીજા ત્રિમાસિક તુલનાએ નવ પોઈન્ટ એક ઘ ટકા ઘટીને રૂપિયા એકસઠ છસોને પાંચ કરોડ અને નેટ એનપીએ સોળ પોઈન્ટ ત્રણ ટકા ઘટીને રૂપિયા એકત્રીસ પોઈન્ટ છન્નું કરોડ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ